મિત્રો, વિકલનના ઉદાહરણ નંબર 25 ની અંદર આપણે જોવાનું છે કે આપેલ વિધેયનું જો x ની અમુક કિંમતો માટે તે મહત્તમ બની શકે અથવા અમુક કિંમત માટે આ વિધેય ન્યૂનતમ બની શકે. જો અહીંયા આપણે વધતું છે કે ઘટતું એ નથી નક્કી કરવાનું, આપણે નક્કી કરવાનું છે કે મહત્તમ છે કે ન્યૂનતમ છે. મહત્તમ અને ન્યૂનતમ એટલે શું? તો આપણે જે આલેખની વાત કરીએ તો આલેખની દ્રષ્ટિએ મેં તમને આ રીતે આકૃતિ બતાવી અને એની અંદર આ બધા વધતા અથવા આ ઘટતા અહીંયા ઘટતા વિધેય મળેલા એક્સ ની અલગ અલગ કિંમતો માટે, જ્યારે આપણને બે બિંદુ આપણને એવા મળેલા જે સ્થિર હતા, એ એક્સ ના બે બિંદુઓ આગળ કયા બિંદુએ એ વિધેય મહત્તમ બને છે, એટલે કે સૌથી ઉપર જાય છે, ટોચ પર છે, અને કયા બિંદુ આગળ સૌથી નીચે ન્યૂનતમ એટલે કે લઘુત્તમ એટલે કે સૌથી તળિયે છે. તો આપણે આ x ના બે બિંદુઓ શોધવાના છે અને x ની એ બિંદુ આગળ વિધેયની કિંમત નક્કી કરવાની છે કે આપણો વિધેયની કિંમત શું થાય, આ y ની કિંમત શું થાય. તો એ ન્યૂનતમ અને મહત્તમ કિંમત આપણને આ રીતે મળે અને એના માટે આપણે ફક્ત એક જ વિકલનથી કામ ચાલવાનું નથી, બે વખત વિકલન કરવું પડશે. એનું કારણ એ છે, પ્રથમ વિકલનથી તમને મહત્તમ અને ન્યૂનતમ કિંમત તો મળી જશે અને ત્યાર પછી એ ખબર તમને એ ખબર નહીં હોય કે આ x ને કયા બિંદુ આગળ તે વિધેય મહત્તમ બને છે અથવા કયા બિંદુ આગળ એ વિધેય ન્યૂનતમ બને છે. એના માટે તમારે x બીજી વખત વિકલન કરીને તમારે ચેક કરવું પડશે કે એ વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ. જો દ્વિતીય વિકલન કરવાથી તેમાં x ની કિંમત મૂકીએ ત્યાર પછી એ દ્વિતીય વિકલનની કિંમત જો ઋણ મળતી હોય તો તે x ના તે બિંદુ આગળ વિધેય મહત્તમ બને. અહીંયા જરા ઉલટું છે, ઋણ મળે છે દ્વિતીય વિકલન, દ્વિતીય વિકલન કિંમત ઋણ મળે છે તે બિંદુ આગળ મુખ્ય વિધેયનું મૂલ્ય મહત્તમ થાય છે અને દ્વિતીય વિકલનની કિંમત ધન મળે છે તે બિંદુ આગળ મુખ્ય વિધેયનું વિકલન ન્યૂનતમ બને છે. આ જરા ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા થોડું વિરોધાભાસ લાગશે તમને, પરંતુ એ રીતે દ્વિતીય વિકલન કરવાથી એ રીતે જ આપણને આન્સર મળશે અને એ રીતે જ આપણે ચેક કરવાનું હોય છે. તો આપણે ચેક કરતા કરતા આપણે કિંમત શોધતા જઈશું. f ઓફ x માટે સૌપ્રથમ તો આપણે પ્રથમ વિકલન શોધવું પડશે અને આ બે સ્થિર મૂલ્ય મેળવવા પડશે, જે એક મહત્તમ બતાવશે અને બીજું ન્યૂનતમ બતાવશે. એટલે f ડેશ ઓફ x બરાબર સ્થિર મૂલ્ય માટે આપણે જોઈશું 0 થવું જોઈએ ને. ઓકે, તો પહેલા આપણે વિકલન શોધી લઈએ. તો 3 × 2 = 6 x ની 2 ઘાત પ્લસ ઘાતને આપણે ગુણાકાર કરીએ સહગુણક સાથે 3 × 2 = 6 x ની 1 ઘાત માઇનસ અહીંયા x નું વિકલન 1 થઈ જશે એટલે 12 × 12 અને અચળ પદનું વિકલન ડાયરેક્ટ 0 કરશું. હવે આપણે હું ડિટેલમાં તમે કહેશો તો આગળ ડિટેલમાં બતાવીશ. હાલમાં આપણને વિકલન મળી ગયું છે. હવે આ વિકલન છે તેની કિંમત આ વિધેયના સ્થિર મૂલ્ય માટે તેનું વિકલનની કિંમત શૂન્ય થવી જોઈએ એટલે f ઓફ x ના સ્થિર મૂલ્ય માટે f ડેશ ઓફ x બરાબર 0 થવો જોઈએ અને f ડેશ ઓફ x આપણને જે મળે છે તેની વાત કરીએ તો આમાંથી આપણે 6 કોમન કાઢી શકીએ વિધેયને નાનો બનાવવા માટે. દ્વિઘાત સમીકરણ મળ્યું છે તેથી દ્વિઘાત સમીકરણને આપણે અવયવ પાડીશું તો 2 × 2 ના બે ભાગ પાડીશું કે જે આપણને વચ્ચે 1 આપે, 2 − 1 બરાબર એ છેલ્લે માઇનસ છેલ્લે માઇનસ વચ્ચે મૂકીશું એ તમને તેના અવયવ પાડીએ તો x² + 2 − 1 એકની જગ્યાએ આપણે 2 − 1 લખીએ −2 = 0 તેનું વિસ્તરણ કરીએ 2 × x −1 × x −2 = 0 બંનેમાંથી x કોમન x + 2 બંનેમાંથી −1 કોમન x + 2 = 0 x + 2 કોમન અને x − 1 = 0 આમ x + 2 = 0 અને x − 1 = 0 x − 2 અને x = 1 એટલે આમ આપણને ખ્યાલ આવ્યો કે x ની બે એવી કિંમતો છે કે જે આપણને વિધેયના સ્થિર મૂલ્ય આપે છે.
એ સ્થિર મૂલ્ય મહત્તમ પણ હોઈ શકે, f(x) ને મહત્તમ પણ બનાવી શકે, એ સ્થિર મૂલ્ય f(x) ને ન્યૂનતમ પણ બનાવી શકે. તે સ્થિર મૂલ્યની વાત નથી, પણ f સ્થિર એ સ્થિર બિંદુની વાત નથી. આ x ના આ મૂલ્ય માટે f(x) મહત્તમ કે ન્યૂનતમ બનવું જોઈએ. અહીંયા તો આપણને ખ્યાલ છે કે ઋણ છે તો આ ન્યૂનતમ છે ને આ મહત્તમ છે, પણ આ બંનેમાંથી કોઈ એક કિંમત અહીં મૂકશું તો મહત્તમ મળશે, કોઈ એક કિંમત મૂકશું તો ન્યૂનતમ મળશે, અને એ સિવાયની કોઈ પણ કિંમત મૂકશો તો આપણને વિધેયની કિંમત મહત્તમ અને ન્યૂનતમ સિવાયના બાકીના બિંદુઓમાં આવશે, જે નથી તો આપણને મહત્તમ મૂલ્ય આપતું કે નથી આપણે ન્યૂનતમ મૂલ્ય આપતું. એટલે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવા માટે હવે આપણે આ બંને કિંમતો માટે જોઈશું. એના માટે આપણે સૌ પ્રથમ દ્વિતીય વિકલન કરવું પડશે, એટલે એફ ડબલ એશ ઓફ એક્સ બરાબર તો d / dx આનું વિકલન કરવાનું છે. તે અહીં લખી દઉં છું d / dx ની અંદર કૌંસમાં 6x નો વર્ગ + 6x - 12. વિકલન કરીએ તો ઘાત ને સગુણક સાથે ગુણાકાર છે તો 12x + 6 x નું વિકલનમાં અને અચળ પદનું 0. હવે અહીં આપણે દ્વિતીય વિકલન મળી ગયું છે. આ દ્વિતીય વિકલન માટે જોઈશું તો આ દ્વિતીય વિકલનમાં x ની બંને કિંમતો 1/1 મૂકીશું, અને જો દ્વિતીય વિકલનની કિંમત ઋણ આવે તો મહત્તમ f ડબલ ડેશ ઓફ x માં x ની કિંમત આપણે પહેલા માઇનસ 2 મૂકીએ, x બરાબર માઇનસ 2 આગળ 12, x ની કિંમત માઇનસ 2 પ્લસ 6 માઇનસ 12 તો 24 પ્લસ 6 24 ને 6 એટલે 18. અહીંયા આપણને ઋણ મળે છે એટલે f ડેશ f ડબલ ડેશ ઓફ માઇનસ 2 ઇઝ લેસ ધેન 0, એટલે કે ઋણ મળે છે. તેથી f ડબલ ડેશ ઓફ માઇનસ 2 આગળ f ડબલ ડેશ f ઓફ માઇનસ 2 આગળ વિધેય f ઓફ માઇનસ 2 આગળ એટલે માઇનસ 2 ની કિંમત x ની કિંમત માઇનસ 2 આગળ મૂકી એટલે f ઓફ આ વિધેય મળી જશે ની કિંમત મહત્તમ મળશે. માટે આપણે શોધી લઈએ f માઇનસ 2 બરાબર f 2 માઇનસ 2 નો 3 ઘાત પ્લસ 3 માઇનસ 2 ની 2 ઘાત માઇનસ 12 માઇનસ 2 માઇનસ 4 બે માઇનસ 2 માઇનસ ની 3 ઘાત એટલે માઇનસ 2 ની 3 ઘાત એટલે 8 પ્લસ 3 માઇનસ ની 2 ઘાત એટલે પ્લસ થઈ જશે 2 ની 2 ઘાત એટલે 4 માઇનસ માઇનસ પ્લસ 12 તો 24 માઇનસ 4 પ્લસ માઇનસ માઇનસ 8 તો 16 પ્લસ 4 તરી 12 પ્લસ 24 માઇનસ 4 12 ને 24 માંથી 4 એટલે 20 20 ને 12 32 32 માંથી 16 જાય છે 16. અહીંયા આપણને ધન સંખ્યા મળી છે અને આપણને વિધેયનું મહત્તમ મૂલ્ય આપશે. હવે f ડબલ ડેશ ઓફ સોરી x ની કિંમત 1 મૂકતા x બરાબર 1 આગળ f ડબલ ડેશ ઓફ પહેલા આપણે શોધેલું છે તેની અંદર 1 મૂકીએ તો 12 x ની જગ્યાએ 1 અને 6 12 એકો 12 પ્લસ 6 12 ને 6 18. અહીં આપણને ધન મૂલ્ય મળે છે f ડબલ ડેશ ઓફ 1 નું મૂલ્ય ધન મળે છે 0 કરતા મોટું મળે છે, માટે f ઓફ 1 જે છે તે ન્યૂનતમ બનશે. માટે f ઓફ 1 બરાબર આપણે વિધેયમાં 1 મૂકશું 2 1 ની 3 ઘાત પ્લસ 3 1 ની 2 ઘાત માઇનસ 12 1 માઇનસ 4 1 ની 3 ઘાત એટલે 1 જ રહેશે અને 2 સાથે ગુણી એટલે 2 પ્લસ એ જ રીતે 1 ની 2 ઘાત 1 ગુણ્યા 3 એટલે 3 માઇનસ 12 એકો 12 માઇનસ 4 3 ને 2 5 અને 12 ને 4 16 માઇનસ છે 5 માંથી 16 જાય તો માઇનસ 11 જે આપણને ઋણ કિંમત આપે છે તેનાથી આપણને ખ્યાલ આવે કે કઈ નાની કિંમત જ છે.